Budapest Batu Torjana Wisei Aspas Pananambar Eksone Batri Sukura Prepoja Pana Sero Peregra Ke Ome Jarie Chie Tiana Jipma Pucha Mpano Che Mara Mame Tia San Kami Sofai Ane Vasan Dora Ma Kore Che Ome Jarie Chie Tiana Jipma Pucha Mpano Che Ane Mami Che Tia સાત ઘરે સફાઈ અને વાસણ ધોવાનું કામ કરે છે. તો કે એક દિવસ હું તેમની સાથે ગઈ હતી. જ્યારે પહેલી વાર મકાન જોયું અને મને થયું કે તે એક મોટું ઘર હતું, પરંતુ મેં જોયું ત્યાં ઘણા બધા ઘરો એકની ઉપર એક એમ હતા. મને આશ્ચર્ય થયું હું કેવી રીતે આટલી બધી સીડી ચડીશ. પરંતુ ત્યાં લેફ્ટ હતી, તે મોટા લોખંડના પાંજરા જેવી હતી. તેમાં પંખો, લાઈટ અને ઘંટડી હતી. અમે કેટલા બધા માણસો ગોઠવાઈ ગયા અને બટન દબાવતા તે ઉપર પહોંચી ગયા. સાચે જ હું બહુ ગભરાતી હતી. શું કહે છે કે એક દિવસ હું મામીની સાથે ગઈ તો પહેલી વાર મેં આ મકાન જોયું. તો કે મને થયું કે આ કેવું મોટું ઘર છે, પરંતુ મેં જોયું ત્યાં ઘણા બધા ઘરો એકની ઉપર એક એમ ઘરો હોય છે, બિલ્ડિંગ જોવા મળે છે. તો કે મને આશ્ચર્ય થયું કે હું કેવી રીતે આટલી બધી સીડી ચડીશ. પરંતુ શું હતું તો કે લિફ્ટ હતી. લિફ્ટ ત્યાં હતી તો કે તે મોટા લોખંડના પાંજરા જેવું હતું. તેમાં પંખો, લાઈટ અને ઘંટડી પણ હતી. તો કે અમે કેટલા બધા માણસો ગોઠવાઈ ગયા અને બટન દબાવતા તે ઉપર પહોંચી ગઈ. સાચે જ હું બહુ ગભરાતી. તમારા કોઈ સગા વહાલા ત્યારે હોસ્પિટલમાં દાખલ થયેલ છે? તો કે હા, મારા નાની બીમાર થયા એટલે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા હતા. તો કે કેટલા દિવસ માટે? તો કે એક મહિના માટે તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા હતા. ત્યાં દર્દીની દેખરેખ કોણ કોણ રાખે છે? તો કે ત્યાં દર્દીની દેખરેખ છે હોસ્પિટલમાં ડોક્ટર અને નર્સ રાખે છે. આ ઉપરાંત મારા મામા છે અને મામી છે, એ પણ તેમની દેખરેખ રાખે છે. તમે ઊંચા મકાનો જોયા છે ક્યાં? તો કે હા, મેં અમદાવાદમાં ઓછા મકાનો જોયા છે. તે મકાનમાં કેટલા માળ છે? તો કે તે મકાન છે એમાં 12 માળ છે. તમે કેટલા માળ ચડ્યા છો? તો કે હું 10 માળ સુધી ચડ્યો છું. બીજું ઘર, મામી પહેલા મને હસના ઘરે લઈ ગયા. તેનું ઘર 12મા માળે હતું. કેટલું મોટું ઘર, કેટલા બધા રૂમ અને બેઠક ખંડ અને ભોજન ખંડ, એક શયન ખંડ અને એક રસોડું. તેનું શૌચાલય પણ ઘરમાં જ હતું. હર્ષના ઘરને સાફ કરતા મામીને ખૂબ જ સમય લાગ્યો, પરંતુ તે સરળતાથી કામ કરી શકે છે. રસોડામાં નળ છે. શું કહે છે કે મામી છે એ પહેલાં હર્ષના ઘર ગયા, મને લઈ ગયા અને તેમનું ઘર છે એ 12મા માળે હતું. ઓકે, કેટલું મોટું ઘર છે? તો કે કેટલા બધા રૂમ છે, બેઠક પણ છે, ભોજન પણ, ભોજન રૂમ પણ અલગ છે અને સુવાનું રૂમ પણ અલગ છે અને એક રસોડું પણ છે. અને તેનું જે શૌચાલય છે એ ઘરની અંદર જ છે. તો હસતા ઘરને સાફ કરતા મારા મામીને ખૂબ જ સમય લાગ્યો, પરંતુ તે સરળતાથી કામ કરી કેટલો બધો પાણીનો બગાડ થયો. મને તે ના ગમ્યું, હું ગઈ અને નળ બંધ કર્યું. નળ ચાલુ કરીએ એટલે પાણી આવે છે. તો કે હર્ષ છે નાખવા માટે નળ નીચે પાણી ભરવા ડોલ મૂકી છે.
જોવા બેસી જાય છે તો કે કેટલો બધો પાણીનો બગાડ થાય છે અને મન તે ભક્તો નથી વો આંગણને બંધ કર્યો કે પોતાની જે રૂમ છે પોતાની એક જ રૂમમાં તેઓ તેજવર તેના મામી મામા અને તેમના બે દીકરા દીકરી અને તેજવર એ બધા એક રૂમની અંદર રહે છે તેને પાણી ભરવા જવા માટે બાર ટાઈમ પાસ વહેલી સવારે ચાર વાગે જવું પડે છે અને અહીંયા નળ ચાલુ કરીને પાણી આવે છે એટલે કહે છે કે પાણી મળે છે એટલે બગાડ કરે છે હર્ષના ઘરમાં મોટી કાચની બારીઓ છે મામીને મામીએ મને બારીમાંથી બહાર જોવા કહ્યું હું મામાની ગલી અને ઘર જોઈ શકતી હતી પરંતુ ક્યુ ઘર કેમનું છે તે કહી શકતી ન હતી ત્યાં ઉપરથી દરેક વસ્તુઓ રમકડા જેવી નાનકડી લાગતી હતી મને ઊંચાઈથી જોવામાં ડર લાગતો હતો તે જલ પહેલીવાર અમદાવાદ આવી ત્યારે તેને કઈ કઈ બાબતોનો ડર લાગતો હતો તો કે તેજલ છે એ શરૂઆતમાં ભીડવાળી ગળતીવાળી ટ્રાફિકવાળી જગ્યાએ પર જવામાં પછી ટ્રેનમાં અને બસમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ મુસાફરી કરવામાં ચડવા ઉતરવામાં અને સ્ટેશન ઉપર ભીડમાં ચાલવામાં ડર લાગતો હતો તો કે ઊંચી ઇમારતો છે બહુપાળે મકાનો હોય છે એ ઊંચાઈથી નીચે જોવામાં તથા લેફ્ટમાં જવામાં પોતાને ડર લાગતો હતો જ્યાં મામા રહેતા હતા તે અને ઊંચી ઇમારતોમાં મકાન વચ્ચે શું તફાવત છે તો કે તેજલ છે એના મામા જ્યાં રહે છે તે વિસ્તારના મકાનો અને ઊંચી ઇમારતના મકાનો છે એ વચ્ચે તફાવત શું છે તે તમને સમજાવી દઉં છું આની અંદર લખવાનું નથી તો કે ગલીમાં બધા જ લોકો માટે એક જ શૌચાલય છે અને ઊંચી ઇમારતમાં તો કે દરેક મકાનમાં એક અથવા વધુ શૌચાલય છે તો કે બધા મકાનો માટે સામૂહિક નળ છે તો કે ઊંચી ઇમારતોમાં તો કે દરેક મકાનમાં રસોઈ ઘર બાથરૂમ અને શૌચાલયમાં નળની સુવિધા છે એક જ રૂમમાં જમવાની સુવાની બેસવાની વ્યવસ્થા કરવી પડે છે તો કે ઊંચી ઇમારતોમાં તો કે દરેક વ્યવસ્થા માટે અલગ રૂમની સગવડ જેવી કે રસોડું બેડરૂમ ભોજન ઘર અને શયન ખંડ પણ છે ત્યાર પછી તો કે અલગ રસોઈ ઘર રસોડોની સુવિધા તો કે અલગ રસોડાની ઘરની સુવિધા હોતી નથી તેના મામાના ઘરે તો કે જ્યાં ઊંચી ઇમારતો છે તેનો મકાનો છે એમાં અલગ રસોઈ ઘર રસોડાની સુવિધા છે તો કે તેજલ છે એ તો કાચની બારીઓ નથી એના મામાના ઘરે તો કે ઊંચી ઇમારતોમાં તો કે દરેક મકાનમાં કાચની બારીઓ છે તો કે આ તફાવત છે એ ચર્ચા કરી આપણે તો કે હવે તમારા વિશે કહો તો કે તમે રહો છો તેના જેવા ઘર ઉપર વર્તુળ કરો અને તે ઘર કોના જેવું છે તેજલ જેવું છે મામા જેવું છે હર્ષ જેવું છે અને બીજા કોઈ જેવું છે તો કે તેમાં આપણે છે એ આપણું ઘર છે એ તેજલ જેવું છે મામાના ઘર જેવું છે હર્ષ જેવું છે કે કોઈ પણ બીજા જેવું છે એના ઉપર રાઉન્ડ કરવાનો છે ત્યાર પછી તમારા ઘરમાં પાણી ક્યાંથી આવે છે તો કે આપણા ઘરમાં પાણી છે એ મહાનગરપાલિકા દ્વારા જે પાણીની જોડાણથી પાઇપલાઇનથી પાણી આવે છે તો કે તમારા ઘરમાં વીજળી જોડાણ છે જો હા તો દિવસમાં કેટલા કલાક તમારા ઘરમાં વીજળી મળે છે તો કે હા મારા ઘરમાં વીજળી જોડાણ છે તો કે ઘરમાં 24 કલાક વીજળી રહે છે તમે જ્યાં રહો છો ત્યાં કઈ હોસ્પિટલ નજીકમાં છે તો કે મારા ઘરની નજીક જે આપણે હોસ્પિટલ નજીક થતી હોય તે હોસ્પિટલ કહેવાય ચાંચા લોકો રહેતા હોય તો કે જે છે એ હોસ્પિટલ થશે પછી અહીંયા આપણે મધુરમ રહેતા હોય તો શિવમ હોસ્પિટલ છે એ નજીક થતી હોય છે તો કે નીચેની જગ્યાઓ તમારા ઘરની કેટલી દૂર છે તો કે ચાલતા સમય કેટલો લાગે છે અને તેનું અંતર કિલોમીટરમાં કેટલું છે કિમી એટલે કિલોમીટર તો કે બસ સ્ટોપ છે કે તેને ચાલતા સમય બસ સ્ટોપ કેટલી
અને અંતર કિમી Next lecture, ma. Jesus.